રાજ્યની આફતથી પીડા રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ગામડા. ભારે ગરમી, પાણીની સમસ્યા અને અત્યારે વીજળીના વિનાની વિતાવી રહ્યા છે આદિવાસી વિસ્તારના લોકો. દિવસે ઝાડ નીચે તો રાત્રે ઘર બહાર બેસીને કરી રહ્યા છે. દિવસો પસાર તો જોઈએ એક વિશેષ અહેવાલ વીજળી વિનાના ગામો વિશે. રાત્રે અમે જો એક તો કેરોસીન મળતું નથી, બળી તો છોરી દિવસ પેલો અજવાળા અજવાળામાં રોટલા કરી લે, ખાઈ ને પછી બહાર નીકળે ને ઘરમાં ઘેરમાં કોઈ જંતુર પરેલું હોય, કોઈ સાપ પેઠેલો હોય, કેડી ખાય આવા ગાદનો તો છોકડો મરી જાય. આવો બધો સમસ્યા છે અમારે ને દિવસે ઝાડને નીચે પડી રહેશે. ઘેરમાં વાવાઝોડાના લીધે આજે પણ થાંભળાઓ પડી ગયેલા છે ગામડાઓની અંદર. આ સરકાર, આ જવાબદાર માણસો હજુ સુધી વીજળીના થાંભળા ઊભા કરી શક્યા નથી, વીજળી આપી શક્યા નથી. લોકો અંધારામાં રહે છે, જંગલ વિસ્તારમાં રહે છે, જંગલી જનાવરો આવે છે એના પરથી લોકો ભયભીત બન્યા છે અને રાત્રે ચોકી કરે છે. આવી પરિસ્થિતિની અંદર ખેડમાં વિજયનગર પોશીનાની અંદર પાણીની ખેડમાં અને પોશીનાની અંદર અંતરિયાળ વિસ્તારની અંદર કે જે પ્રજા અભણ છે તેઓ રજૂઆત કદાચ ના કર્યું અને છૂટાછવાયા વિસ્તારમાં સ્કેટર વિસ્તારમાં કોઈ જગ્યાએ પોલ હશે તો અમારા ધ્યાન ઉપર હજી એવું આવેલું નથી. જે અમારા ધ્યાન ઉપર આવેલું હતું એ કુલ અમે તમામ વીજ પોલ ઊભા કરી લીધા છે. બે દિવસની અંદર 16 તારીખે જે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સાયક્લોનમાં, અમે ગામડા 24 કલાકની વીજ લાઇન જે છે એ જ્યોતિગ્રામ ફક્ત 2 દિવસની અંદર અમે રિસ્ટોર કર્યો હતો, પરંતુ ખેતીવાડીની લાઇનો જે છે એના વીજ પોલ ઊભા કરતાં, વીજ લાઇનોનું સમારકામ કરતાં અમને 28 તારીખના હવે લાઇટના મિત્રોને કીધું તેઓ આગળ જોડ કરવા છતો આ દિવસ સુધી અહીંયા આગળ લાઇટવાળા ભાઈઓ અમારા આ વિસ્તારમાં આવીને પગ દીધો નહીં. ને કહેવા જઈએ તો એમ કહે છે કે આવીશું 2-3 દિવસમાં આવીએ, તો કાલે આવીએ, પરમદાળે આવીએ એવું કહે છે. ને વધારે કહેવા જઈએ તો તમારાથી થાય તો આગળ કરી લો, અમે અમારું કોઈ તૂટવાવાળું નથી, આવો જવાબ આપે છે સાહેબ. લાઇટો હતી થોપલા પાકી ગયા હે, ને કુવામાં પાણી પણ આટી ગયું હે, ને મારા આટોડો ને ટુકરો ને કઈ રીતનું પાણી પીયાર મને. આ છોકરો નાનો હે, અમે અત્યારે જાડી ઠંડી રહી આખો દિવસ, નાનો છોકરો હે, અત્યારમાં કોઈ તો હાપ નીકળે ગરમીના, કોઈ તો કોઈ નહી રહે, તો અમારા છોકરો ને કેડી છે તો અમે શું કરીએ. તો આ બધું લાઇટો ને બધી સગવડ કરો ને બધી પાણીની બધી વ્યવસ્થા કરો સાહેબ, ને અમે બધો આ બધો મરી જઈએ હારો બધો. તો આ બધું સરકાર હતી બધું ઊંઘામાં જીતી ને આજ પેલા આવે તે બધા એ લૂંટા ફાટા ખાઈને પછી અહીંયા જતા રહે. અત્યારે તો મકાન 5 રૂપિયા નહીં નેરતા, ને મેં કઈ રીતના રૂપિયા મેં નિયો કરી કઈ રૂપિયા આવવા. એક તો લાઇટની સગવડ ન કરવી, ને મને કે આત્રે નોતરે સરવું હોય તો કે લાઇટ આ રૂપિયા લો આત્રા વાલો, તો અમે કઈ રીતના રૂપિયા. હા લાઇટ ના તો શું કરીએ, વહેલું રોધી રહીએ દઈએ ને પૈસા બહાર આવીને બેસી રહીએ અંધારામાં એમ કરીએ. જે દિવસે તો આખો દિવસ જાડી ઠંડ બેસી રહીએ ને રાતના વહેલું રોધી દઈએ 7 વાગે જેવું, પૈસા ખાઈને પૈસા બહાર આવીને બધો અંધારામાં બેસી રહીએ. મકાઈ પણ બળી ગયું હોઈએ.